વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે બસ નહીં તો મત નહીં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા. ગ્રામજનોએ બસ સ્ટેન્ડ ઊભા રહી અને વિરોધ નોંધાવ્યો. વિજાપુર તાલુકાના કુકરવાડામાં બસ નહીં તો મત નહીં ચૂંટણી બહિષ્કાર બેનર લાગ્યા હતા ત્યારે કુકરવાડા ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ કહેવામાં આવ્યું હતું કે જો માંગ પૂરી નહીં થાય તો ચૂંટણી બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારશે. કુકરવાડાની આજુબાજુ 25થી વધુ ગામો તેમજ કુકરવાડા સ્થાનિક કુકરવાડા માણસા ગાંધીનગર તેમજ વિસનગર મહેસાણા જતા લોકોની અવર જવર રહેતી હોય છે ત્યારે કુકરવાડા સ્થાનિક લોકો દ્વારા બસ નહીં તો મત નહીં સાથે બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક રહેવાસી દ્વારા આવનાર સમયમાં માંગ પૂરી ન કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવશે. કુકરવાડા ગામમાં આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા હોય છે પરંતુ આ બસ બંધના કારણે એમને હાલાકીનો સામનો કરવો પડે છે. અને બીજું જોવાનું એ છે કે કુકરવાડા બસ સ્ટેશનમાં જાણે દેશી દારૂડિયાનો ઠેકો હોય તેમ દારૂડિયા દારૂ પી જ્યાં ત્યાં બસ સ્ટેશનમાં ઊંઘેલા જોવા મળે છે. હવે બસ ચાલુ કરાવ્યા પહેલાં આ દેશી પોટલીઓને પણ ત્યાં ઊંઘવા પર પ્રતિબંધ મૂકવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે. પછી કહીએ એક બેનર લઈને ઊભા છે બસ નહીં તો વોટ નહીં. તો આપનું શું નામ મિત્ર? વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈ તમે આ શેનો વિરોધ કરી રહ્યા છો? બસ માટેનો. બસ માટેનો તો તમારા ગામમાં બસનો શું પ્રોબ્લેમ છે? બસો આવતી નથી પાછલા 10-11 વર્ષથી. હા, અને કઈ કઈ બંધ થઈ ગઈ તમને જવાબ આપું હું. ચાલી તો અમદાવાદ સહારી માલોસણ સિવિલ પાલનપુર માણસા બ્રાહ્મણવાડા સિવિલ વિસનગર અમદાવાદ પાટણ માણસા અને તારંગા અમદાવાદ અમદાવાદ ખેરાલુ આ બધી જ બસો બંધ થઈ ગઈ છે. ચારુક મોડી છે. રાજકારણના કારણે બધી બસો રહી ને એ ડાયવર્ટ થઈને ડાબલા ગોધારિયા થઈને બધી અમદાવાદ ગાંધીનગર તરફ જાય છે. તો અમે એમ જાણવા માંગીએ છીએ બસ ડેપોના મેનેજર હોય કે કોઈ પણ અધિકારી હોય અમે એ જાણવા માંગીએ છીએ કે તમે કુકરવાડા ગામને બસોથી વંચિત કેમ રાખ્યું છે અત્યાર સુધીમાં? તમે બરાબર તમે આ બધા જે નવયુવાનો ભેગા થયા છો તો તમારા ગામના લોકો રાજકારણી લોકોએ તમારા માટે શું કર્યું? તમે આગળ ક્યાં ક્યાં રજૂઆતો કરેલી તમે જણાવી શકશો મને? હા હા, કેમ નહીં, અમે દરેકને રજૂઆત કરી તાલુકા સદસ્ય અને જિલ્લા સદસ્ય, પણ કોઈને અમને કોઈ જવાબ મળ્યો નથી. ધારાસભ્ય સુધી પણ અમે અત્યાર સુધીમાં જે યુવાનોએ અરજી પણ આપેલ છે લેખિતમાં પણ આપેલ છે પણ અત્યાર સુધી કોઈ જવાબ કે કોઈ રિપ્લાય કોઈ પણ અધિકારી દ્વારા અહીંયા જે લોકોએ અરજી કરી છે એમને કોઈ જવાબ મળ્યો નથી કે કોઈ આગળની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. તો અમે જાણવા માગીએ છીએ કે અમારી આ અરજીનું કે ક્યારે પ્રતિબંધ એમનો પ્રોત્સાહન મળશે અમને? બરાબર, જો તમને આ બસનું કદાચ તમારો આ જે પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો આ બસ નહીં તો વોટ નહીં એ તમારું જે ઝુંબેશ છે ચાલુ જ રહેશે. અમારો યથાવત આ ઝુંબેશ અમારો યથાવત. અને કદાચ તમારી માગણી ક્યાં સુધી ન સ્વીકારવામાં આવે તો તમે આગળની કોઈ ચીમકી આપવા માંગો છો? હા, અમે અનશન ઉપર ઉતરીશું. સમજો કે આ માગણી અમે 10 દિવસમાં સ્વીકારવામાં નહીં આવે તો બસ રોકો આંદોલન પણ કરી શકીએ છીએ. બસ માટે જેટલું બને એટલું અમે કરીશું.